જામનગરમાં ચાંદી બજારમાં વેપારીઓએ સજ્જડ બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જામનગરમાં સોની વેપારીઓએ બે વેપારીઓએ ચોરી કરેલા દાગીનાની ચોરો પાસેથી ખરીદ કરેલા આરોપસર પોલીસે ખોટી રીતે ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ તમામ ધંધા રોજગાર સજ્જડ બંધ પાડ્યો હતો. પોલીસના પોઝિટિવ વલણથી મામલો થાળે પડ્યો હતો. જામનગરમાં ચાંદી બજારમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે વેપારીઓએ બંધ પાડતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી, પરંતુ વેપારીઓ પોતાની માંગણીઓ પર અડગ રહી કસ્ટડીમાં રહેલા બંને વેપારીઓને છોડાવવાની માંગ કરી રહ્યા હતા. બે દિવસ અગાઉ પણ ચાંદી બજારના વેપારીઓએ પોલીસ સ્ટેશને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ ઉકેલ ન આવતા ફરીથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સિટી એ ડિવિઝનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં સોની એસોસિએશનના પ્રમુખ સહિતના અગ્રણીઓએ પોલીસ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પોઝિટિવ પ્રત્યુત્તર મળતા આ વખતે સોની વેપારીઓએ બંધનો એલાન પરત ખેંચ્યું હતું. જો કે છેલ્લા 96 કલાકથી સોની વેપારીઓ પોલીસ કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે ચોરનો વિડીયો પણ વાયરલ થયો છે. એ વિડીયોમાં ચોરીમાં એવી કબૂલાત કરી છે કે સોની વેપારીઓને અમોએ ચોરીનું સોનું આપ્યું છે. શુક્રવારનો જે બનાવ અમારા વેપારી સાથે બનેલો છે, ત્યાં નિવેદન દેવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટે એ ડિવિઝનમાં બોલાવેલા જે અમારા પેઢીદાર કિશોરભાઈ છે વેપારી, તેને એને નિવેદન આપ્યું કે 6 મહિના પહેલાં મેં આ મેટલ પોલીસમાં જમા કરાવી દીધેલ છે, તો આ પાછું રિપીટ ન થવું જોઈએ અને મને અન્યાય થાય છે, તમે લોકો મને મેટલ હાજર કરવાનું કહો છો. તો આ અંગે ચર્ચા કરી ડિપાર્ટમેન્ટ સાથે, અમે લોકોએ ચર્ચા કરી, સમાધાનની પ્રક્રિયા ઉપર અમે લોકો આવ્યા. ત્યાર પછી પણ અમે લોકોએ જે અધિકારી હતા એને કીધું કે ભાઈ કલમ તમે લોકો જે પ્રોપર હોય એ લગાડજો. અમારે એમ નથી કહેવું કે કલમ તમે ન લગાડો. જ્યારે કોર્ટમાં રજૂ કરતા હોય અમારા વેપારીને, ત્યારે પ્રોપર કલમ તમે લગાડો. એ ઉપરાંત કલમ લગાડીને અને કોર્ટને પણ ગુમરાહ કરવામાં આવે છે એમાં, તો કોર્ટને પણ જવાબ લેવો જોઈએ કે ભાઈ આ તમે લોકોએ કઈ ટાઈપની કલમ લગાડી છે. તો અમને ખૂબ જ દુઃખ થાય છે. અમારો વેપારી 96 કલાકથી જેલમાં છે અને આનો કોઈ પણ ઉકેલ હજી આવતો નથી. એટલે છેલ્લું પગલું અમારે આંદોલનનું અને બંધનું એલાન કરવું પડ્યું છે મજબૂર જ. તો હવે પણ સરકાર આ બાબતમાં સંજ્ઞાન લે અને અમને લોકોને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે. અને દરેક તબક્કે જ્યારે જ્યારે વેપારીને બોલાવવામાં આવે ત્યારે એને ઇજ્જતપૂર્વક બેસાડવામાં આવે અને તેઓ સાથે સારું વર્તન કરવામાં આવે એવું જ ભવિષ્યમાં અમે લોકો ઈચ્છીએ છીએ. ઘણું બધું કરશું. આવેદનપત્ર ખાલી આવેદનપત્રથી પૂરું નથી થતું. અમારું આંદોલન જે ગાંધી ચિંધ્યા માર્ગે હશે, અમારું જે ભૂતકાળમાં પણ આંદોલન અમે લોકોએ કર્યા છે એમાં અમારી છાપ અમિત છાપ અમે લોકોએ છોડી છે. અમે ક્યાંય કોઈ સરકારી બિલ્ડિંગને કે કોઈને નુકસાન નથી કરતા. તો આ જે આંદોલન અમે લોકો કરશું એ પ્રોપર આંદોલન હશે અમારું અને અમારી ન્યાયને લડત આપી અને ન્યાય મેળવવા માટેનું આંદોલન હશે. આ વિડીયો એવો વાયરલ થયો છે એમાં ચોર પાસે ધરાર કબૂલાત કરાવી કે પોલીસને એમાં અમે પકડવા નથી બાપ. આજે શું આગળ શું પોલીસ એના આગળ વાત કરે છે, શું નથી કરતું એ અમારો વિષય નથી. આજે વિડીયો વાયરલ થયો હોય તો એની પુષ્ટિ અમે લોકો નથી કરતા. અમારી પુષ્ટિ એક જ છે કે અમારા વેપારીને જે અન્યાય થાય છે એ ન થવો જોઈએ ભવિષ્યમાં પણ, અને અત્યારે હાલને તક અન્યાય થઈ રહ્યો છે એ દૂર થવો જોઈએ. નામ સુભાષ પાલા છે, જુણાકર ક્ષેત્રનો પ્રમુખ છું. અમારે વેપારીને જ્યારે લઈ ગયા ત્યારે ગયો હતો અને વાતચીત કરી સાહેબારે, અને વેપારીને લોકોમાં નાખ્યું ચોરની જેમ સાહેબ આ યોગ્ય નથી, અમે એમાં રજૂઆત કરી એને ખરેખર માલ લીધો નથી, લીધો હોય તો કોઈ સવાલ નથી લીધો. તમે ધ્યાન ચોર કી હતું, ચોર છે એ સાવકાર છે, વેપારી છે એ ચોર છે, આવું વર્તન કર્યું છે. અને પહેલાં અમે હું સુરેશભાઈ તના બે ગયા હતા સાથે, તો અમને એને એમ કીધું કે અમે તમારું યોગ્ય કરશું અને કલમ નહીં લગાડી. હું જાડેજા સાહેબને પણ મળી આવ્યો હતો અને મને હા પાડી દીધી કે ભલા અમે યોગ્ય કરી દેશું. અને પછી ભાઈથી એને એવી કલમ નાખી કે ભેગો વેપારી કેમ ચોર ભેગો ચોરી કરવા જતો હોય એવી કલમો નાખી, કેટલી જાતની કલમો નાખી. આમાં અમારો શું ગુનો, અમે શું ગુનો એવો કરી નાખ્યો કે અમને વેપારીને એટલા હેરાન કરી દીધા. વેપારી બિચારો માંડ આ બધા વેપારી એટલે અમારા ધંધા રોજગારે ઠંડા છે એકદમ, સમજી જશે ખર્ચાના માંડ નીકળે છે. અને એમાં અહીંના જોઈ અહીંના કરે તો વેપારીને દુઃખ થાય ને બધું. અમને કાંઈ શોખ નથી બંધ કરવાનું. શું કર્યું આજે? આજે એના હિસાબે એમાં બંધ પડ્યું છે અને હવે ભવિષ્યમાં જો આ રીતે અમારી માંગણી છે. ભોજાભાઈ ટોયટાનો રિપોર્ટ, જામનગર.